એમનો જગ્યા ગોતી લીધી, બરણી ભરાઈ. પૂછ્યું સરે, હવે આ બરણી ભરાઈ ગઈ કે હજી કંઈક આવશે આમાં? કે નહીં, હવે આમાં તો કંઈ આવવાની ગુંજાઈશ નથી, આ બરણી ભરાઈ ગઈ છે. હવે એ બેગમાંથી એક બીજી થેલી કાઢી ને એમાં એકદમ ઝીણી રેત, ઝીણી રેત હોય ને એ ઝીણી રેત એ થેલીમાંથી કાઢી અને એ બરણીમાં નાખી. અને હવે એ ઝીણી રેત એ બોટલમાં જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં એની સાઈઝના હિસાબથી બધી સેટ થઈ ગઈ. શિષ્યો વિચારવા લાગ્યા, આ સર ક્યાં ક્યાંથી શું કાઢે છે ને આપણે દર વખતે ખોટા થઈ જઈએ છીએ. એ રેત ભરી નાખી બોટલમાં ને પૂછ્યું કે હવે આમાં જગ્યા છે? હવે બહુ વિચારીને જોઈને કહ્યું, નહીં સર, હવે આમાં અમને લાગતું નથી કે કંઈ પણ આવી શકે. ત્યાં જ ટેબલ ઉપર એક ચાયનો કપ પડ્યો હતો, ચા એમાં હતી અને ઈ ચા એ બરણીમાં નાખી દીધી. આવ્યું કે નહીં? પ્રોફેસર ને સમજાયા, દેખો યે ક્યા હૈ, યે જો જાર હૈ, આ જે બરણી છે એ આપણું જીવન છે. હવે જો મેં આ બરણીમાં પેલા ઝીણી રેત નાખી દીધી હોત તો એમાં કાંકરીઓ ન આવી શકત, એમાં બોલ ન આવી શકત. એમાં કાંકરીઓ નાખી હોત તો હા ઝીણી રેત આવી જાત, પણ બોલ ન આવી શકત. આ બરણી એ જીવન છે ને આ ટેનિસ બોલ શું છે? આપણો ધર્મ, આપણો સંપ્રદાય, આપણા ઠાકોર, આપણા ગુરુ, આપણો પરિવાર, એ ટેનિસ બોલ છે. એટલે આ જીવનરૂપી બરણીમાં પહેલા સૌથી પહેલા શું મૂકવાનું છે? આપણો ધર્મ, આપણો સંપ્રદાય, આપણો ગુરુ, આપણો પરિવાર. બીજું શું છે? કાંકરીઓ. કાંકરીઓ શું છે? કાંકરીઓ આપણો આપણો શોખ, આપણો વ્યવસાય. આપણા શોખ આપણા વ્યવસાય માટે આપણે પરિવારનો કે ધર્મનો ભોગ ન લઈ શકીએ. હા, એ બધામાંથી તમને સમય મળે પ્રાયોરિટી આપણા ધર્મ આપણા સંપ્રદાયને આપી, આપણા પરિવારને આપી, અને એના પછી પ્રાયોરિટી કોને આપીશું? આપણો ધંધો, આપણો બિઝનેસ, આપણા શોખ. અને ઝીણી માટી શું છે? એ આપણા બધાની ફાલતુની વાતો જેની સાથે આપણો ઝઘડો થયો હોય, દ્વેષ ભાવ, એ બધી ઝીણી માટી છે. હવે જો આ હૃદયમાં આ મનમાં પેલા આપણે ઓલી ઝીણી માટીને ભરી લઈશું તો પછી એ કાંકરીઓ છે કે એ બોલ છે એ બરણીમાં આવી નહીં શકે. સમજાય છે વાત? એટલે જીવનમાં પ્રાયોરિટી શેની રાખવાની છે, જીવનમાં મહત્વના મુદ્દાઓ શું છે એ આપણે સમજવાનું છે. સૌથી પહેલા પ્રાયોરિટી કોને આપવાની છે? આપણે કાંકરીઓ પહેલા ભરી લઈએ, રેત પહેલા ભરી લઈએ, અને પછી જે મૂળ વસ્તુ છે એના માટે સમય નથી રહેતો, એના માટે જગ્યા નથી રહેતી. એક વાત યાદ રખો, સિક્કો સે જ્યાદા મહત્વ હૈ વસ્તુ કા, વસ્તુ સે જ્યાદા મહત્વ હૈ વ્યક્તિ કા, વ્યક્તિ સે જ્યાદા મહત્વ હૈ વિચારો કા, વિચારો સે જ્યાદા મહત્વ હૈ વિવેક કા, વિવેક સે જ્યાદા મહત્વ હૈ વિભુ કા. સિક્કો સે જ્યાદા મહત્વ હૈ વ્યક્તિ કા, વ્યક્તિ કે લીએ સિક્કે હૈ, સિક્કે કે લીએ વ્યક્તિ નહીં હૈ. ઓર વ્યક્તિ સે જ્યાદા મહત્વ હૈ વિચારો કા, વિચારો સે જ્યાદા મહત્વ હૈ વિવેક કા, ઓર વિવેક સે જ્યાદા મહત્વ હૈ વિભુ ભગવાન કા. એટલે આપણા જીવનમાં પ્રાયોરિટી શું છે, શું હોવું જોઈએ આપણું જીવનના મુખ્ય કાર્ય લક્ષ્ય, એ બુદ્ધિપૂર્વક વિચારવાની ખૂબ આવશ્યકતા છે.
અને જ્યારે બુદ્ધિ કોઈ વસ્તુને સ્વીકારી લે છે ત્યારે આપમેળે બધો સમય મળી જાય. તો સત્સંગ માટે સમય કાઢવો, સેવા માટે સમય કાઢવો, એ મૂળ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આવો આ શ્રીમદ ભાગવતની જે મનની ગ્રંથિઓને મુક્ત કરવા વાળી જે કથા છે એ કથાનો આશ્રય લઈએ, કથાના ક્રમને આગળ વધારીએ. ગઈકાલે આપણે પ્રભુના વિવાહના દર્શન કર્યા, ખૂબ જ ધામધૂમથી ભવ્યતાથી ભગવાનના વિવાહ થયા, પ્રજા ખૂબ આનંદમાં આવી. યુગલ જોડીના દર્શન કરીને રુકમણીજી એ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે, અને લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણ યુગલ જોડીના દર્શન કરીને સમસ્ત પ્રજા ખૂબ આનંદમાં આવી. રુકમણી વિવાહ પછી આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી, અને એના પછી ભગવાનના અન્ય વિવાહોની કથા આવી. દ્વારકા નગરીમાં એક સત્રાજીત નામનો યાદવ, એની પાસે એક સમંતક નામની મણિ, દિવ્ય મણિ. દ્વારકાધીશે કહ્યું સત્રાજીતને કે આ મણિને તમે રાજકોષમાં આપી દો, તો એ મણિ દ્વારા સમાજનું પ્રજાનું કલ્યાણ થઈ શકે. કારણ કે એ મણિનો એવો બળ હતો કે રોજ એનાથી ધન સંપત્તિની વૃદ્ધિ થાય. તો ભગવાને વિચાર્યું કે આનાથી પ્રજાનું કલ્યાણ થઈ શકે છે, જનહિતમાં એ ધન લાગી શકે. સત્રાજીતને સમંતક મણિ આપવાની વાત કરી, પણ બોલો રાજી ન થયો. પ્રભુ વિચાર્યું કઈ વાંધો નહીં, છોડો. હવે આ જ સત્રાજીતનો ભાઈ પ્રસેન એક દિવસ એ જ સમંતક નામની મણિ ગળામાં ધારણ કરીને વનમાં શિકાર કરવા માટે ગયો. હવે ત્યાં શિકાર કરવા ગયો ત્યાં એક સિંહે એ પ્રસેનને માર્યો, સિંહે એ મણિ લઈ લીધી, અને પછી એ સિંહનો યુદ્ધ જામવન નામના રીછ સાથે થયો. એ રીછે એ જામવન એ સિંહને માર્યો, અને એ મણિ લઈને પોતાની ગુફામાં લઈ આવ્યો, પોતાને બાળકોને રમવા માટે આપી દીધી. હવે અહીંયા સત્રાજીતને ખબર પડી એના ભાઈનું મૃત્યુ થયું છે, મણી મળી નહીં, અને આ સત્રાજીતે શું કર્યું એનો આરોપ દ્વારકાધીશ પર લગાડ્યો. કારણ કે એમને મણીમાં ભગવાન પોતાનું અપયશ દૂર કરવા માટે એ જ વનમાં ગયા જ્યાં પ્રસેન ગયો હતો. એ સ્થાન ઉપર ગયા, ત્યાં જોયું સિંહના પગના નિશાન જોયા, એની પાછળ પાછળ ગયા, પછી ત્યાં ઓલા રીછના પગના નિશાન દેખાયા, દ્વારકાનાથ એ પગલાની પાછળ પાછળ ગયા, એ ગુફા સુધી પહોંચ્યા. ગુફામાં જોયું તો એ મણી ત્યાં પડેલી હતી. જ્યાં એ મણી લેવા ગયા ઓલો જામવન આવ્યો અને ભગવાનની સાથે એનું યુદ્ધ થયું. 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. પ્રભુનું મહાત્મ જ્ઞાન સમજાયું, સ્વરૂપ જાણ્યું, અને પછી એ જામવને શું કર્યું, ભગવાન સાથે કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે પોતાની જામવતી પુત્રી એ ભગવાનને સોંપી અને સાથે મણી પણ આપી. ભગવાને જામવતી અને મણી લઈને મહેલમાં આવ્યા, કારણ બતાવ્યું કે આ રીતે પ્રસન્નનું મૃત્યુ થયું, રાજકોષમાં એ મણી સોંપી, અને સત્રાજીતને ખેદ થયો કે મેં વિચાર્યા વગર ભગવાન પર આરોપ લગાડ્યો, એમની નિંદા કરી. તો વિચાર્યું કે હવે હું મારું કલ્યાણ કેવી રીતે કરું. તો એ જ સત્રાજીતની સુંદર
सुशील एनी कन्या सत्यभामा, ये सत्यभामा श्री कृष्ण ने सौंपी અને પછી દ્વારકાધીશ એ સત્યભામા સાથે વિધિ વિધાન અનુસાર વિવાહ કર્યા. પછી એક દિવસની વાત છે, દ્વારકાધીશ પાંડવોને મળવા માટે ઇન્દ્રપ્રસ્થ ગયા. પ્રભુને જોઈને બધા પાંડવો બહુ રાજી થયા, ચાતુર્માસ બિરાજવાની વિનંતી કરી, પ્રભુએ સ્વીકૃતિ આપી. એક દિવસની વાત છે, અર્જુન સાથે ભગવાન રથમાં સવાર થઈને વન વિહાર કરવા માટે પધાર્યા. અને એ વન વિહારમાં યમુનાજીના કિનારા ઉપર એક સ્ત્રીને જોઈ જે ત્યાં તપ કરી રહી હતી. એ સ્ત્રીને પૂછ્યું, અર્જુનને મોકલો કે જા એને પૂછીને આવી કોણ છે એનો પરિચય પ્રાપ્ત કર. અર્જુન એ કન્યા પાસે આવ્યો, પૂછ્યું તો એને કીધું કે હું સૂર્યની પુત્રી કાલિંદી છું અને ભગવાન સાથે વિવાહ કરવા માટે અહીંયા તપ કરી રહી છું. ભગવાન એની મનોભાવના જાણીને એ કાલિંદીને રથમાં બેસાડ્યો અને પછી એની સાથે વિધિ વિધાન અનુસાર વિવાહ સંપન્ન થયા. પછી આગળ જતા એક ભૌમાસુર નામનો રાક્ષસ, હવે એ ભૌમાસુર 16,000 કન્યાઓનું અપહરણ કરીને પોતાના મહેલમાં લઈ ગયો. ભગવાન એનું કૃત્ય જાણીને સેના સાથે એના મહેલ પર આક્રમણ કર્યો. ભૌમાસુરને પરાજિત કર્યો અને ત્યાંથી એ 16,000 કન્યાઓને ભગવાને મુક્ત કરી. આજ્ઞા કરી કે હવે તમે બધા મુક્ત છો, તમારી જ્યાં ઈચ્છા હો તમે જઈ શકો. ઓલી બધી કન્યાઓ પ્રભુના સ્વરૂપમાં આસક્ત થઈને હાથ જોડીને કહેવા લાગી, પ્રભુ આપ જાણો છો કે મેં આટલા દિવસ સુધી આ અસુરના ઘરમાં રહ્યા છીએ, હવે આપ જ વિચાર કરો કે અમારો સ્વીકાર કોણ કરશે. આપ સમાજને જાણો છો ને, આટલા દિવસ અહીંયા પ્રજાને ત્યાં આ અસુરને ત્યાં રહીને આવ્યા હોઈએ તો અમારો કોઈ સ્વીકાર ન કરી શકે. અમારા બધાની એ જ ઈચ્છા છે આપ જ અમારો સ્વીકાર કરો. અને પછી એ દ્વારકાધીશ એ 16,000 કન્યાઓને દ્વારકા મોકલી, 16,000 મંડપ તૈયાર કર્યા અને 16,000 રૂપ ધારણ કરીને વિધિ વિધાન અનુસાર એ કન્યાઓ સાથે ભગવાને પાણી ગ્રહણ કર્યું. એના પછી આગળ પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે કૃષ્ણ અને શિવ વચ્ચે કેવી રીતે યુદ્ધ થયું હતું. પછી એ કથા પરીક્ષુકદેવજીએ સંભળાવી કે આ બલિરાજાના 100 પુત્ર, એમાંથી સૌથી મોટો બાણાસુર, શિવજીનો ભક્ત, અને શિવજી જયારે તાંડવ કરે, કારણ કે શિવજીની કૃપાથી આને 100 હાથ મળ્યા હતા અને જયારે શિવજી તાંડવ કરતા હોય તો પોતાના અલગ અલગ હાથથી અલગ અલગ વાદ્ય વગાડે, શિવજીને પ્રસન્ન કરે, એને વરદાન આપ્યું કે હું તારી રક્ષા કરીશ, તારા નગરની રક્ષા કરીશ. હવે આ જ બાણાસુરની પુત્રી ઉષા રાત્રિના સમયે સ્વપ્નમાં એને અનિરુદ્ધને જોયો. પછી એની એક સહેલી, એની એક સખી ચિત્રલેખા એને વાત કરી. હવે ચિત્રલેખા ચિત્ર બનાવવાનું સૌ બહુ સરસ એને આવડે, અલગ અલગ ચિત્ર બનાવ્યા, કૃષ્ણનું બનાવ્યું, પ્રદ્યુમ્નનું બનાવ્યું કે નહીં આ નથી આ નથી, ને પછી અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું કે નહીં હા આ પુરુષ મને રાત્રિના સ્વપ્નમાં આવ્યો હતો. અને હવે એ ચિત્રલેખા થોડી માયાવી પણ શક્તિ જાણતી હતી, એ અનિરુદ્ધને લેવા માટે ગઈ દ્વારકા. અને એ ચિત્રલેખાનો થોડો સાથ સહયોગ નારદજીએ પણ આપ્યો, કારણ કે નારદજી એ ભક્તિ માર્ગના આચાર્ય છે, બધું જાણે છે પ્રભુને હવે શું લીલા કરવાની છે. હવે દ્વારકા નગરીની રક્ષા તો કોણ કરે, સુદર્શન કરે, પણ આ નારદજી સુદર્શન પાસે આવ્યા, અરે તમે 24 કલાક અહીંયા માટા મારો, ચાલો થોડી વાર આપણે ભગવાનનું નામ લઈએ, સત્સંગ કરીએ. ના ના મને આ સેવા સોંપી છે,
અરે આ બધું રક્ષણ કરવા માટે તો ભગવાન પોતે છે, એ બધું જાણે છે, તમે કેમ ચિંતા કરો છો? 10 મિનિટ આપણે સત્સંગ કરીશું તો એમાં ક્યાં કઈ થવાનું છે? નારદજી સુદર્શનને લઈ ગયા, એની સાથે સત્સંગમાં બેઠા, અને ઓલી ચિત્રલેખા આવી અનિરુદ્ધના મહેલમાં, અને ઈ સૂતેલા અનિરુદ્ધને એના પલંગ સાથે લઈને ઉષાના મહેલમાં લઈ આવી. અને પછી એ ઉષા અને અનિરુદ્ધ ઘણા દિવસો એકબીજા સાથે રહ્યા. એ ઉષાના જે દ્વારપાલો હતા, એ દ્વારપાલોએ જોયું કે હવે આ ઉષા એક ગર્ભવતી થઈ છે, કોઈ પુરુષ અહીંયા આવ્યો છે. જઈને રાજાને વાત કરી અને પછી બાણાસુર એમના બધા સૈનિકોને લઈને એ ઉષાના મહેલમાં આવ્યો. ત્યાં અનિરુદ્ધને જોયો, અનિરુદ્ધે એ ઘણા સૈનિકોને માર્યો, અને પછી બાણાસુરે અનિરુદ્ધને બંદી બનાવી લીધો. હવે ત્યાં દ્વારકામાં અનિરુદ્ધ દેખાયા નહીં, ખબર પડી ગઈ કે આ અનિરુદ્ધને ઓલા બાણાસુરે બંદી બનાવ્યો છે. અને પછી કૃષ્ણ અને બલરામ બાણાસુર પર વિજય પ્રાપ્ત કરવા માટે સેના લઈને એના નગર પહોંચ્યા, સેનાને નષ્ટ કરી. અને જ્યાં કૃષ્ણ બલરામ કૃષ્ણ બાણાસુર સાથે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યાં જ શિવજી વચ્ચે આવ્યા અને શિવજીએ વચન આપ્યું હતું. કારણ કે શિવજીને બહુ પ્રસન્ન કર્યા અને શિવજીએ વચન આપ્યું કે હું તારા નગરની રક્ષા કરીશ, તારી રક્ષા કરીશ. અને હવે આ જ બાણાસુરને જ્યારે શિવજીનું વરદાન મળ્યું ત્યારે આને અભિમાન આવ્યો, વિચાર્યું કે હવે મારી સાથે તો કોઈ યુદ્ધ કરશે. પછી એ શિવજી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો. શિવજી કે મેં તો વચન આપ્યું છે કે તારી રક્ષા કરીશ, હું તારી સાથે યુદ્ધ કેવી રીતે કરી શકું? પાર્વતીજી કે આ જો આપ વિચાર્યા વગર તમે વરદાન આપી દો છો ને આ જો તમારી સામે આવ્યો. ને પછી ત્યારે શિવજીએ કીધું હતું કે હું તો તારી સાથે યુદ્ધ નહીં કરું, પણ જ્યારે તારે મહેલની ધજા જ્યારે નીચીની ઓર ઝૂકી જશે અને એ સમયમાં તું વિચારજે કે તારો યુદ્ધ કોઈ મારા જેવા સાથે થશે. અને એટલે પછી આ કૃષ્ણ એ યુદ્ધ કરવા માટે આવ્યા અને પછી કૃષ્ણ અને શિવનું યુદ્ધ થયું. અને પછી ભગવાને વૈષ્ણવી જ્વરનો પ્રયોગ કર્યો, શિવજી પણ શાંત થયા. અને આ રીતે પરીક્ષિતનો જે પ્રશ્ન હતો એના સંશયનું સુખદેવજીએ સમાધાન કર્યું. આગળ સુખદેવજી મહારાજે નૃગરાજાની કથા સંભળાવી. એ નૃગરાજા બહુ દાની, હજારો કરોડો ગાયોનું એમને દાન કર્યું. સુખદેવજી કહે છે એક વારની વાત છે, યદુકુમારો વનમાં વિહાર કરી રહ્યા હતા. વિહાર કરતા કરતા એક કુવામાં મોટો કાચિંડો જોયો, એને બહાર નીકળવાની પ્રયાસ કર્યો, એને બહાર કાઢી ન શક્યા. ત્યાં પછી ભગવાન પધાર્યા અને ભગવાને પોતાના બલથી એ કાચિંડાને બહાર કાઢ્યો. જ્યાં પ્રભુના દર્શન થયા એ જે કાચિંડો તો એના મૂળ સ્વરૂપમાં આવ્યો. પૂછ્યું, આપ કોણ છો અને આપને કયા કારણથી આ યોનિમાં આવવું પડ્યું? એટલે હાથ જોડીને ઉભા છે કે પ્રભુ આપ બધું જાણો જ છો, તો પણ આપ પૂછો જો તો હું કહું છું. મારું નામ નૃગ છે, હું રાજા હતો અને મેં કરોડો ગાયોના મેં દાન કર્યા, અને એ દાન પણ કરતા ને બહુ દીન ભાવ વિવેક ભાવથી, હા કે આપવા વાળા આ બધું પ્રભુ છે. અને એમ પણ ધનનો ઉપયોગ એ દાનથી થાય છે, અને એ જૂના પ્રાચીન કાળમાં ગૌધન માનવામાં આવતું. પ્રાચીન કાળમાં ગાયોની પૂજા કરવામાં, આજે આપણે આવે ને દિવાળીના સમય પછી ચોપડા પૂજન કરીએ, લક્ષ્મી પૂજન કરીએ, ને ઠીક છે બધું, એ સાચો ધન એ ગૌ માતા, તો એ દિવસે ગાયની પૂજા કરવી જોઈએ, કેમકે ગૌ ધન હે. તો અને ધનનો સાચો ઉપયોગ એનો દાન કરો.
એક રહીમન નો બહુ સરસ પ્રસંગ આવે. રહીમનજી બહુ આમ પૈસા નું ઢગલા કરતા અને બંને હાથથી દાન કરે. એના કોઈ મિત્ર કવિએ પૂછ્યું, મિત્ર કહે છે કે સીખે કહા નવાબજુ દેની એસી દેન, સીખે કહા નવાબજુ દેની એસી દેન, જ્યો જ્યો કર ઊંચે ચડે ત્યો વિદ નીચે નેન. આવું દાન દેતા ક્યાંથી શીખ્યા છો? બે હાથ તમારા ઉપર દાન આપો છો ને તમારી દ્રષ્ટિ નીચી થતી જાય છે. કોણે શીખવાડ્યું તમને આવું દાન આપતા? આ સાંભળી રહીમનજી બહુ સરસ જવાબ આપ્યો. રહીમનજી કહે છે, દેને હારા ઓર હે જો દેતા દિન રેન, દેને હારા ઓર હે જો દેતા દિન રેન, લોગ ભરમ હમ પર કરે યાવિદ નીચે નેન. આ દેવાવાળા બધું ભગવાન છે, મારું તો કઈ હતું નહીં. દેવાવાળા બધા ઈ છે, હું તો ખાલી પાસ કરું છું, પણ લોક મારા હાથોને જુએ છે કે આ રહીમનજી બહુ દાની છે, બહુ દાન આપે છે, બહુ દાન આપે છે. મને એમ થાય કે હું ક્યાં આપું છું, આપવાવાળા તો ભગવાન છે. લોક કારણ મને માને છે એટલે મને શરમ આવે છે, ને એ શરમથી મારી આંખ નીચે ઝૂકી જાય છે. દેને વાલા સબ ભગવાન હૈ, તુમ કહાં કુછ લેકે આયે થે, જો મિલા યહાં સે મિલા. ઉન્હોને દિયા ઔર ઉન્હી કે કાર્ય મેં લગા દેના. એક બાત ધ્યાન મેં રખો, લક્ષ્મી કે પતિ મત બનો, લક્ષ્મી કે પિતા બનો. આપણે લક્ષ્મી નો સંગ્રહ કરવો એવી વૃત્તિ હોય છે. લક્ષ્મી કે પતિ તો કેવલ નારાયણ હૈ. લક્ષ્મી કે હમ પતિ નહીં બન સકતે, લક્ષ્મી કે પિતા બનના ચાહીએ. જૈસે પિતા હો ઔર દેખે કે કન્યા અબ બડી હો ગઈ હૈ, તો ફિર ક્યા કરેગા, લગેગા જહાં યોગ્ય હૈ તો વહાં ઉસકા વિવાહ કરા દેગા. ઔર ઉસી પ્રકાર સે જબ લક્ષ્મી હમારે ઘર મેં હો, પ્રભુ કી કૃપા સે હમે જો લક્ષ્મી મિલી હો, લગતા હૈ કે નહીં યહાં યોગ્ય કાર્ય હો રહા હૈ, ધર્મ કા કાર્ય હો રહા હૈ, તો ઉસ લક્ષ્મી કો ઉસમે લગા દિયા. લક્ષ્મી કે પિતા બનના હૈ. યે હમારે સબ મનોરથી, આ બધા આપણા મનોરથી, જે આ કાર્યક્રમ મહોત્સવ નો જે નિમિત્ત બન્યા છે, બધું આપવા વાળા ઠાકોરજી. એ બહુ મોટી વાત કે એમને નિમિત્ત બનાવ્યા. લાગે છે ને આ સરસ કાર્ય છે, પુષ્ટિધામ ના ઉત્થાન માટે આ કાર્ય થઈ રહ્યું છે. હું બધા એ જે પણ સેવા વિનિયોગ કરી છે બધા વૈષ્ણવને મનોરથીને ખૂબ ખૂબ એમને સાધુવાદ આપીશ. એમને લાગ્યું કે નહીં અહીંયા આપવા જેવું છે, અને એમને પોતાનો અલૌકિક ધનને વિનિયોગ કરાવ્યો. યે લક્ષ્મી કે પિતા બનના હૈ, લગે ઔર વહાં પે ઉસકો વિનિયોગ કરાઓ. લક્ષ્મી કી તીન ગતિ હૈ. લક્ષ્મી કી ઉત્તમ ગતિ હૈ દાન. લક્ષ્મી કી દૂસરી મધ્યમ ગતિ હૈ ભોગ. ઔર ફિર લક્ષ્મી કી તીસરી અધમ ગતિ હૈ નાશ. ઉત્તમ જીવ હોય એ લક્ષ્મી નું દાન કરે. ઘણાને દાન આપવામાં સંકોચ થાય, પોતાના મોજ શોખ માટે લાખો કરોડો રૂપિયા નાખી દે, પણ સારા ધર્મના કાર્યમાં કેવું હોય કે ભાઈ આમાં તું વિનિયોગ કર, મન ચાલે નહીં. અને એવું શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે મનુષ્ય પોતાનો જમણો હાથ દાન આપવા માટે આગળ કરે છે, ત્યારે 12,000 વીર પુરુષ એના હાથને પકડે છે, દાન કરવા ન દેતા. જ્યારે કોઈ જીવ ભગવત દર્શનની ઈચ્છા કરવા માટે મનમાં મનોરથ રાખે કે ભગવત દર્શન કરવા માટે જાઉં, તો શાસ્ત્ર કહે છે કે 1,00,000 વીર પુરુષ એને અટકાવે છે, દર્શન કરવા નથી જવા દેતા. શાસ્ત્ર કહેતા હૈ કે જબ કોઈ વ્યક્તિ તીર્થ યાત્રા કરને કે લિયે સોચતા હૈ, તો 50,000 વીર પુરુષ ઉસકો રોકતે હૈ, તીર્થ યાત્રા કરને નહીં દેતે. આ ચર્ચા, આ જે ધર્મ શાસ્ત્રની ચર્ચા હસ્તિનાપુરમાં ચાલતી હતી, બધા પાંડવો બેઠા, દ્વારકાધીશ બેઠા,
ભીમસેન ઉભો થઈ ગયો, અરે મને આ વાત સમજમાં નથી આવતી, ભાઈ કોઈને દર્શન કરવું હોય, કોઈને તીર્થમાં જવું હોય તો 12,000 વીર પુરુષ રોકે, કોઈને ગંગાજીમાં સ્નાન કરવા જવું હોય તો કોણ એને રોકી શકે? દ્વારકાનાથ સમજાવે આ શાસ્ત્રની વાત કોઈ મિથ્યા નથી, આ ઋષિઓએ કોઈ પોતાના સ્વાર્થમાં આવીને વાતો નથી લખી, આ સત્ય છે. ક્ષમા કરજો પ્રભુ, પણ મને આ વાત સમજાતી નથી, હું જોઉં ચાલો. અને હવે ગંગાજીના ઘાટ ઉપર ગદા લઈને ઉભો રહી ગયો. 1, 2, 3, 12 કલાક નીકળી ગયા. હજારો લોકો આવ્યા ગંગાજીમાં સ્નાન કરે, જાય આય જાય આય જાય. 12 કલાક ઉભો રહ્યો ને, હવે દ્વારકાધીશ ને કે જુઓ ભગવાન, 12 કલાક ઉભો રહ્યો, કોઈએ કોઈને રોક્યો નથી. એટલે મેં કીધું તું બરોબર, આ કોઈને નાહવું તીર્થમાં જવું હોય તો કોણ રોકી શકે? અચ્છા એવું છે, તો એમ કે મને ભીમ, તું 12 કલાક ઉભો રહ્યો ને, શું તે ગંગાજીમાં તે સ્નાન કર્યું? એ ના, મેં નથી કર્યું સ્નાન. તે પાન કર્યું? ના પ્રભુ, મેં પાન પણ નથી કર્યું. તો ભીમસેન, આ જે શાસ્ત્રની વાણી છે એ મિથ્યા નથી, એ સત્ય છે. અરે તારા જેવો શક્તિશાળી પુરુષ 12 કલાક ગંગાજીના ઘાટ ઉપર રહીને જો સ્નાન પાન ન કરી શકે તો પછી સાધારણ જીવની તો ક્યાં વાત રહી? એટલે આ શાસ્ત્રોમાં કહેલું છે એ સાચું છે. એટલે ઘણા એવા આમ હોય બહુ એની પાસે, પણ દેવાનું મન ન હોય. એ શું છે, આપણને એ કોણ રોકે છે? એ આપણા કરેલા અસત્કર્મ, હમારે પાપ હમકો સત્કર્મ નહીં કરને દેતે. દાન આપી દઈએ ને પછી વિચારીએ અરે આ વધારે થઈ ગયો, આટલું આપ્યું તો ચાલી જાય. કલિયુગ મે સત વિચાર દુર્લભ હૈ. ઘણી વખત હાથ થી ભલે કર્મ કરતા હોઈએ પણ મન વિચાર એ પ્રકારનું હોય નહીં સત, એ કર્મ કરેલો નિરર્થક થઈ જાય. બસ પોતાના ભોગ વિલાસમાં જે ધનનો ઉપયોગ થતો હોય એ મધ્યમ ગતિ છે ધનની. અને ઘણા કેવા હોય, ન બીજે વાપરે ન પોતાના ઉપરે વાપરે, સંગ્રહ કરવો સંગ્રહ કરવો સંગ્રહ કરવો. ઘણા એવા પણ હોય, પછી એવા ધનનું શું થાય છે? ત્રીજી ગતિ બતાવી, નાશ. ધન કી ઉત્તમ ગતિ હૈ દાન. અને દાન કરેલું ધન ક્યારે વાઇપરું ન કહેવાય. ઘણા કે અમે તીર્થ યાત્રા કરવા કે આટલા 1,000 વાપરી દીધા, અરે તે વાઇપરા નથી, તે વાઇવા છે. ઘણા વાપરી જાય, ઘણા વેડફી જાય, ને ઘણા વાવી જાય. ઘણા કેવલ ભોગી ને વયા જાય, વાવી વાપરીને ઘણા એમને વેડફી નાખે. ધન તો કોઈની પાસે ટકવા નથી, ને પછી કોર્ટ કચેરી દવા દારૂમાં એવો પૈસો જાય, એમને બધો પૈસો નીકળી જાય. અને ઘણા વાવી જાય, જેમાં મનોરથી વાવ્યા છે, આ સત્કર્મ વાવ્યા છે, અને આનું પરિણામ એમના બાળકો, એમના પરિવાર, એમના કુલમાં કે ઈ ભક્તિ ઈ સદા એ પ્રજ્વલિત રહેશે. એટલે સત્કર્મમાં જે આપણે ધનનો ઉપયોગ કરીએ છીએ એ વાવીએ છીએ. નૃગરાજાએ બહુ દાન કર્યું. ભાગવતમાં વર્ણન આવે છે કે જેમ આકાશમાં તારાની ગણતરી ન થઈ શકે એટલી એવી રીતે આમણે આપેલી ગાયોનું દાનની પણ ગણતરી થઈ ન શકે એટલી ગાયોનું દાન આપ્યા. હવે એક દિવસની વાત, આજે કોઈ બ્રાહ્મણને દાન આપ્યું અને પછી શું થયું? એ બ્રાહ્મણ તો એની ઘરે લઈ ગયો એ ગાયને, પણ એ ત્યાંથી રાત્રિના સમયમાં એ ગાય એની ગૌશાળામાંથી નીકળીને પાછી રાજાના મહેલમાં આવી ગઈ, ત્યાં ગૌશાળામાં આવી ગઈ એના સ્થાન પર. અને બીજા દિવસે શું થયું? રાજાએ એ જ ગાય બીજા કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દીધી. હવે જેને પૂર્વમાં ગઈ, જેની ગાય હતી, જેનું ગયા દિવસે દાન આપ્યું, તો એ બ્રાહ્મણ ગાયને ગોતો ગોતો મહેલમાં આવ્યો, અને પછી ખબર પડી, તપાસ કરી, તો ભાઈ એ ગાય તો બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે ઓલો બ્રાહ્મણ કે રાજન મને મારી ગાય પાછી આપો.
જેને બ્રાહ્મણ ને ભૂલથી અપાઈ ગઈ એને વિનંતી કરી, અરે એ ગાય ભૂલથી આપને અપાઈ ગઈ છે, એ ગાય આપ મને આપો, હું એના બદલામાં આપને 1000 ગાય આપું. હવે ઓલો બ્રાહ્મણ કે એક વખત મેં દાન લઈ લીધું તો હવે પાછું ન દઉં. જેની ગાય હતી એને વિનંતી કરી કે આપ આ ગાય ને ભૂલી જાઓ, એની જગ્યાએ હું આપને 10000 ગાય આપું બીજી. નહીં રાજા, મને તો મારી ગાય જોઈએ, જે ગાય તમે મને પેલા આપી હતી એ જ ગાય મને પાછી આપી. હવે રાજા ધર્મ સંકટમાં ફસાયો અને ત્યાં જ એ બ્રાહ્મણનો શ્રાપ એને લાગ્યો અને જેના ચલતે એ ગિરગિટ વો કાચિંડાની યોનિ એને મળી. એટલે આ નૃગરાજાની કથા અહીંયા એના માટે આવે છે કે ભૂલથી પણ કોઈ બ્રાહ્મણનો અપરાધ ન કરતા, ઋષિકુમારોને સમજાવવા માટે કે ભૂલથી પણ કોઈ બ્રાહ્મણને નારાજ ન કરીએ. ઈ એના સત્ય કર્મમાં નિષ્ઠાવાન છે કે નહીં એનો વિષય છે, જીવનું એ ધર્મ બને છે કે જે પણ બ્રાહ્મણ હોય એનું સન્માન કરો, એનું સત્કાર કરો, એને ક્યારેય નારાજ નહીં કરો. એટલે એના માટે અહીંયા ભાગવતમાં નૃગ રાજાની કથા આવી. ને પછી ભગવત દર્શન કરીને એ નૃગ રાજાનો ઉદ્ધાર થયો. નૃગ રાજાની કથા પછી બલરામજી 2 મહિના માટે બ્રજમાં પધાર્યા, એની કથા સંભળાવી. બ્રજમાં પધાર્યા ત્યાં બલરામજીએ રાસવિહાર આદિ કર્યો અને રાસવિહાર કરીને જ્યારે થાક્યા યમનાજીને બોલાવ્યો, યમનાજી આવ્યા નહીં. બલરામજીને ક્રોધ આવ્યો તો પોતાનો ખલ લઈને એ યમનાજીને પોતાની તરફ ખીંચી ને એ ખડકથી કહે છો ને એ આપણે તમે બ્રજમાં જાઓ યાત્રામાં દર્શન કર્યા હોય રામઘાટ, એ યમનાજી આમ ઊંધા હોય છે, આખા વાંકા છે, એ આજે ત્યાં સ્થાન દેખાય છે. અને પછી બલરામજીએ ગોપીઓ સાથે જલવિહાર આદિ ક્રીડા કરી, એની કથા સંભળાવી. આગળ પૌંડ્રક વાસુદેવનો ભગવાનને ઉદ્ધાર કર્યો એનું ચરિત્ર સંભળાવ્યું. અને પછી નારદજીને એક વખત ઈચ્છા થઈ કે આ ભગવાનની 16108 રાણીઓ છે, આ કેવી રીતે સંભાળતા હશે. ત્યાં 16000 પટરાણીઓને સંભાળવું એટલે કેટલું ભારી કામ. નારદજી આવ્યા દ્વારકા કે ભગવાનની ગ્રહસ્થિના દર્શન કરું. એક મહેલમાં ગયા તો ક્યાંક આપ સંધ્યા વંદન કરી રહ્યા છે, બીજા મહેલમાં ગયા તો ક્યાંક આપ પોતાના બાળકો સાથે રમી રહ્યા છે, ત્રીજી જગ્યાએ ગયા તો ક્યાંક પટરાણી પત્ની સાથે પ્રેમની વાતો કરી રહ્યા છે, ક્યાંક ગયા તો જુએ છે કે એ જે રાની જે કંઈક ગ્રહ કાર્ય કરી રહી છે તો એની સાથે એનો હાથ બટાવે છે, એની મદદ કરે છે, તો ક્યાંક સેનાપતિ સાથે બેસીને કોઈક ચર્ચા કરી રહ્યા છે. અલગ અલગ સ્વરૂપના દર્શન નારદજીએ કર્યા. નારદજી કહે છે, પ્રભુ ધન્ય છે આપની લીલા, આપની લીલાને સમજવું ખૂબ જ કઠિન છે. એના પછી આગળ યુધિષ્ઠિરજીના રાજસુ યજ્ઞની કથા સંભળાવી. અને જ્યારે આ રાજસુ યજ્ઞ કરવાનું હતું, યુધિષ્ઠિરજીએ વિચાર્યું કે આ રાજસુ યજ્ઞ ત્યારે જ સંપન્ન થાય કે જ્યારે જરાસંધ પર વિજય પ્રાપ્ત થાય, કારણ કે આ યજ્ઞ માટે બહુ ધન જોઈએ. હવે ચારો ભાઈને ચારે દિશામાં મોકલા, બહુ ધન લઈને પણ આવ્યા, પણ વિચાર્યું કે આ યજ્ઞ ત્યારે જ સફળ થઈ શકે કે જ્યારે જરાસંધ ઉપર વિજય પ્રાપ્ત થાય. અને પછી દ્વારકાધીશ ભીમસેન ને અર્જુન ને સાથે લઈને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને જરાસંધ પાસે ગયા, દ્વંદ્વ યુદ્ધ માટે એને પડકાર્યો અને લલકાર્યો. અર્જુનને જોયું, કૃષ્ણને જોયું કે અને જરાસંધ તો બહુ શક્તિશાળી, કે તમારા બે સાથે તો યુદ્ધ ન થઈ શકે, પણ ઓલો કારણ કે ભીમસેન એ તો હૃષ્ટપૃષ્ટ, કે આની સાથે કંઈક મારો યુદ્ધ થઈ શકે. ને પછી એ બંનેનો યુદ્ધ થયું, 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, અંતમાં ભીમસેન પણ થાક્યો. ને પછી ભગવાનની યુક્તિ બતાવી અને જ્યારે યુદ્ધ કરતો હતો ત્યારે એક નાનકડો તિનકો એક ડાલી લીધી, વચ્ચેથી ચીરી ભગવાને અને 2 દિશાઓમાં નાખી. ભીમસેન સમજી ગયો, પ્રભુના ઈશારાને સમજીને અને જરાસંધનો ભગવાને ભીમસેન દ્વારા ઉદ્ધાર કરાવ્યો. એ જ રાજસુ યજ્ઞમાં શિશુપાલે ભગવાનનો અનાદર અપમાન કર્યો, ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો, એ કથા સંભળાઈ. પછી પરીક્ષિત રાજા કહે છે, પ્રભુના ગુણ તો અનંત છે, એમના પરાક્રમ તો અનંત છે, હજી કંઈક સુંદર લીલાઓ આપણને સંભળાવો.
અને પછી શુકદેવજી મહારાજે સુદામાજીનું ચરિત્ર સંભળાવ્યું. શ્રીમદ ભાગવતમાં બે અધ્યાયોમાં 80 અને 81મો અધ્યાય દશમ સ્કંધના એ બે અધ્યાયોમાં સુદામાજીના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું. શુકદેવજી કહે છે, રાજન જ્યારે ભગવાન વિદ્યા અધ્યયન કરવા માટે સાંદિપનીના આશ્રમમાં પધાર્યા હતા, એ આશ્રમમાં એક ઋષિકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે ભગવાનની ઘનિષ્ઠ મિત્રતા થઈ, એનું નામ સુદામા. અને પછી એ જ સુદામાજી વિદ્યા અધ્યયન કરીને પોરબંદર સમીપ આવીને રહેવા લાગ્યા. અને એમણે નિયમ લીધો અયાચક વ્રતનો. સુદામાજીએ સંકલ્પ કર્યો કે હું મારી વિદ્યા, હું મારા જ્ઞાન ને આજીવિકાના માટે, યાચના માટે એનો ઉપયોગ નહીં કરું. એટલે અયાચક વ્રત લીધો. અને એ અયાચક વ્રતના લીધે બહુ દરિદ્ર અવસ્થી સુદામાની આવી. હવે એમની પત્ની પણ એ ધર્મનિષ્ઠ, પતિને કહે નહીં કે ભાઈ તમે ક્યાંકથી દક્ષિણા લ્યો કે યજમાનોને કયો, એ પણ પતિવ્રતા. પણ એનાથી એ બાળકોનું દુઃખ ન જોવાયું, કારણ કે સ્થિતિ એવી બની કે બાળકોને પોષણ માટેનું પણ અન્ન ઘરમાં ન રહ્યું. ને હવે સુદામાજીની પત્ની કહે છે, નાથ, મેં સાંભળ્યું છે કે આપના બાદ સખા દ્વારકાધીશ છે, મારી એક વિનંતી છે કે ભગવાન અહીંયા નજીકમાં બિરાજે છે તો આપ પધારો ને એમના દર્શન કરીને આવો. સુદામાજી કહે છે, તમે શું કહેવા માંગો છો કે હું મારા મિત્ર પાસે જઈને હું કંઈક મારા દુઃખની વાત કરું? ના નાથ, હું એમ નથી કહેતી. હું તો એટલું ઈચ્છું છું કે આપ એના દર્શન કરો, એમના દર્શન માત્રથી આપણા આ જીવનમાં જે કષ્ટ છે આ દુઃખ આપણું નિવૃત્ત થઈ જાય. અને મને પણ કઈ આપત્તિ નથી, પણ મને મારા બાળકોનું દુઃખ નથી દેખાતું. આપને મારી વિનંતી એટલી છે કે આપ દ્વારકાધીશના દર્શન કરવા પધારો. બહુ આગ્રહ કર્યો, સુદામાજી તૈયાર થયા. પણ પૂછ્યું કે હું મારા મિત્ર પાસે જઉં, દ્વારકાધીશ પાસે જઉં, તું શું લઈને જઉં, ઘરમાં કંઈક છે? કારણ કે ભગવાન પાસે જતા હોઈએ, પ્રભુના દર્શન માટે જઈએ કે ગુરુના દર્શન માટે જઈએ, તો શાસ્ત્રનો નિયમ છે કે ખાલી હાથ ન જવાય, ફૂલ નહીં તો ફૂલની પાકડી, કંઈક વિનિયોગ કરવું જોઈએ. એ આપ એની ચિંતા નહીં કરો, એ વ્યવસ્થા હું આપને કરી આપીશ. અને પછી પાડોશમાં ગયા, ત્યાંથી પૌવા લઈને આવ્યા, પોટલીમાં તૈયાર કરી દીધા અને સુદામાજીને આપ્યા. અને હવે સુદામાજી એ પોટલી લઈને, હાથમાં લાકડી લઈને દ્વારકા જવા માટે રવાના થયા. આમ મનમાં આનંદ પણ છે કે ચલો આટલા વર્ષો પછી હું મારા બાલ સખાને મળીશ. અંદર અંદર પ્રસન્ન મુદ્રામાં ઠાકોરનું સ્મરણ કરતા કરતા ધીરે ધીરે, કારણ કે શરીર એકદમ દુર્બલ છે, દુર્બલ અવસ્થાને કારણે ધીરે ધીરે ચાલી રહ્યા છે, પગમાં કંકર કટર લાગી રહ્યા છે, હૃદયમાં આનંદ છે કે હું મારા સખાને મળવા જઈશ. તો પ્રભુનું સ્મરણ કરતા કરતા દ્વારકા જવા માટે નીકળ્યા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ગાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, ગાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, ગાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, ગાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा गोविंद गोविंद हरे मुरारे गोविंद गोविंद हरे मुरारे गोविंद गोविंद हरे मुरारे गोविंद गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा चले श्याम सुंदर से मिलने सुदामा 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 गाते जाते मन में हरे कृष्ण रामा 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 चले श्याम सुंदर से मिलने सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा अबे दुर्बल शरीर भगवान नु नाम नु स्मरण करे छे भगवत नाम नु स्मरण करता जाए चालता जाए अबे चालता चालता थायका अने चालता चालता थायका ने एक वृक्ष नीचे बैठा वृक्ष नीचे बैठा श्रमित हता त्याज निंद्रा लागी गई सुई गया द्वारका नाथ जानी गया कि मारो मित्र मने मड़वा माटे आवी रहयो छे चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा।